ભણવા અને શીખવાની ધગસ હોય તો દુનિયામાં કોઈ તાકાત તમને આગળ વધતા રોકી શકતી નથી. આ કથન મુજબ ધોરણ 10માં અભ્યાસ કરતા છાત્ર સૈયદ શાહીને સાર્થક કર્યું છે. ભુજના આ બાળવૈજ્ઞાનિકે વેસ્ટમાંથી બેસ્ટ બનાવે ત્યાર સુધી અનેક યંત્રો અને લોકોને અચંબિત કરતા આવિષ્કારો બનાવ્યા છે. આજના જમાનામાં બાળકો મોબાઈલ અને કોમ્પ્યુટરમાં વ્યસ્ત રહે છે. આ સમયમાં ભુજના આ બાળવૈજ્ઞાનિકે એક બે નહીં પણ 95 જેટલા યંત્રો બનાવ્યા છે. સૈયદ શાહીન આમીન નામના આ બાળકે નાની ઉંમર જ મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે. શાહીને જમીન અને પાણીમાં ચાલતી બોટ બનાવી છે, જે પાણીમાં 2.5 કિલોમીટર સુધી ચાલે છે. ઉપરાંત રિમોટથી ચાલતી સ્ટીમર, ઉડતા પક્ષીઓ, ઘર માટે ઉપયોગી વસ્તુઓ, હીટર, લાકડાના ટ્રક, વિમાન સહિતની અનેક વસ્તુઓ બનાવી છે. આ બદલ તેને ઘણા બધા એવોર્ડ પણ મળી ચૂક્યા છે. 10મા ધોરણમાં અભ્યાસ કરતો શાહીનને તેની માતા અને સેન્ટ મેરીસ શાળાના શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું છે. સોહેનને હવે વૈજ્ઞાનિક ઉપકરણો બનાવવાની આદત પડી ગઈ છે. આ સિદ્ધિ ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે. શું નામ છે? મારું નામ અમીનાબેન. અમીનાબેન, અત્યારે તમારો જે પુત્ર જે ખડા કરી રહ્યો છે એ બહુ શું કહેશો? એ બાબતે ખૂબ જ મને ગૌરવ થાય છે, ફખર થાય છે કે મારો શાહીન આટલો બધો સરસ આગળ વધ્યો, એને આટલા બધા સન્માન મળ્યા, એટલા બધા મેડલો મળ્યા, સર્ટિફિકેટ વગેરે. ફાધર દ્વારા સેન્ટ મેરીસમાં એને ફાધરે બહુ સન્માન પ્રાપ્ત કર્યું એને, અને સિસ્ટર દ્વારા બહુ ખૂબ જ એને મને આનંદ થાય છે કે મારો પુત્ર શાહીન છે, તો ગૌરવ થાય છે ખૂબ જ. શું નામ છે? મારું નામ છે શાહીન સૈયદ. અત્યારે ખાસ કરીને જે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ જે બનાવો છો, એ કઈ રીતે બનાવો છો? આપણે યંત્ર ને વસ્તુ છે, આપણે નાનો હતો ને જ્યારે 4 વર્ષનો ત્યારે અમને લાઇટને એક બટન મળ્યું ને એક પાવર મળ્યો, તો મેં એક સાથે એમને જોડ્યા તો છે ને કંઈક લાઇટ થઈ, તો મને હું અચંબિત થઈ ગયો કે આ મેં શું કર્યું, કંઈક નવું કર્યું. તો બધાને બતાવવા લાગ્યો અને વારાફરતી એને ચાલુ કરવા લાગ્યો. બટન દ્વારા મેં એને જોડ્યું તો હું છુપાઈ છુપાઈને એને જોવા માંડતો, તો મને ખબર પડી કે આ રીતે ઇલેક્ટ્રોનિક વસ્તુ કામ કરે છે. અને પ્લસ માઇનસની આપણે માઇનસની બધી વસ્તુ ખબર પડી કે આ રીતે બધા ઇલેક્ટ્રોનિકના સાધનને આપણે બેટરીની જરૂર પડે છે. તો એ રીતે મેં આગળ વધ્યો. જ્યારે પછી મોટો થયો 9-10 વર્ષનો ત્યારે કંઈક ને કંઈક એવું યંત્ર બનાવ્યું, એક ટ્રક બનાવ્યું આપણે કે જે ઉપર નીચે એની ટ્રોલી થઈ શકે, વજન ઉપાડી શકે ને આપણે આગળ પાછળ થઈ શકે ને ફૂલ ટર્ન વારી શકે 90 ડિગ્રી. તો પછી તે જોઈને લોકોએ શું કહ્યું કે આ રમકડું છે, આ શું કામ આવી શકે. તો એ વસ્તુને મેં નેગેટિવમાં નહીં પણ પોઝિટિવમાં લીધું કે વાત તો સાચી છે, છે તો રમકડું, આ કંઈ આગળ કરી ન શકે અને આ ફક્ત રમી જ શકે આનાથી. તો પછી મેં એ વસ્તુમાં ઘણી બધી એસેસરીઝ કરી, આગળ પછી મેં રિસર્ચો કરી ને ઘણા બધા એવા યંત્રો બનાવી નાખ્યા છે આજે કે જેનો આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ, મનોરંજન પણ કરી શકીએ છીએ, લાઇટ હોય ત્યારે પણ તેનો ઉપયોગ કરી શકીએ, લાઇટ ના હોય તોય પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ, આપણે બેટરીનો બચત પણ કરી શકીએ છીએ. તો ઘણા બધા એવા યંત્રો બનાવ્યા છે. હાલમાં એક ડિવાઇસ પણ બનાવ્યું છે જેને આપણે વોટર અલાર્મ ડિવાઇસ કહી શકાય છે, કારણ કે જ્યારે પાણી આવે છે ત્યારે લોકોને ખ્યાલ રહેતી નથી. ઘણા લોકો એવા પણ છે ઘણા વિસ્તારમાં કે 2-3-4 દિવસે 5 દિવસે કે અઠવાડિયે પણ પાણી આવે છે ત્યારે તેમને ખ્યાલ નથી હોતી કે પાણી ક્યારે આવશે, ફિક્સ નથી હોતું. તો તે માટે એ સમસ્યાને મેં નજરમાં લઈને એક યંત્ર બનાવ્યું છે જેથી જ્યારે પણ પાણી આવે ત્યાં સૌથી પહેલાં એ ફરિયાની અંદર જ્યાં પણ એ આલમ લાગેલો હોય તો તેમને જાણ થઈ શકે અને પાણીની બચત થઈ શકે. પ્લસ આપણે મોટર જે ચલાવીએ છીએ તો વીજળીની પણ આપણે બચત થઈ શકે. તો જોઈ શકો છો આ છે યંત્ર મારો, બટન ચાલુ કરશો. અને જ્યારે આ પંખાને બંધ કરવું હશે તો આપણે અંદરથી તો બંધ કરી જ શકશું પણ સાથે સાથે જ્યારે આપણે લાઇટ બંધ કરશું તેની સાથે પણ આ બંધ થઈ જશે. હવે તો યકીન થઈ જ ગયો હશે કે સફળતા મેળવવા માટે જો તે વસ્તુ ખંત અને મહેનતથી કરવામાં આવી હોય તો તેને કાંઈ પણ અડું અડતું નથી. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. અને લાઇક શેર સબસ્ક્રાઈબ એ તો ખબર જ હશે ને તમને.